નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર એસપી અને સીસીની અંદર આપણે લાસ્ટમાં વાણિજ્ય પત્રનું સ્વરૂપ આવું એટલે કે લેઆઉટ એ આપણે એક પાઠની ચર્ચા કરતા હતા. ફરીને એકવાર એને જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય પત્રનું સ્વરૂપ એટલે લેઆઉટ ઓફ બિઝનેસ લેટર, જેની અંદર આપણે લાસ્ટમાં એવું જોયું હતું કે વાણિજ્યક પત્રમાં જે નિયમિત સમાવતા ભાગનો નમૂનો અને ચોરસ બ્લોકની અંદર કયો ભાગ ક્યાં નિયમિત સ્વરૂપમાં જે દરેક લેટરમાં આવતો હોય તેની ચર્ચા કરી હતી, અને પછી વાણિજ્ય પત્રમાં પ્રસંગોપાત સમાવતા ભાગની નમૂના સાથેની સમજૂતી એ પણ આપણે લાસ્ટ પિરિયડની અંદર આ મુદ્દાની પણ ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો કરી હતી. અને પછી આપણે છેલ્લે એવું કીધું કે વાણિજ્યક પત્રમાં નિયમિત સમાવતા ભાગના વિસ્તૃત ચર્ચા એટલે કે એની છણાવટ આપણે ધીમે ધીમે કરી હતી, જેની અંદર આપણે જોયું હતું શીર્ષક જોયું હતું વિદ્યાર્થી મિત્રો, બરાબર. શીર્ષકની આપણે ચર્ચા કરી હતી, શીર્ષક જોયા પછી તારીખ જોઈ હતી. શીર્ષકમાં બેટર હોમ એમ્પ્લાયન્સીસ એટલે કે ઘર વખરી સામાનના વિક્રેતાઓની આપણે ચર્ચા કરી હતી, કઈ રીતે એનું શીર્ષક રાખી શકાય. પત્રની તારીખ જોઈ હતી વિદ્યાર્થી મિત્રો આપણે, કે અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ એ રીતે પણ કઈ રીતે તારીખ એની રાખી શકાય. હવે આપણે આવ્યા વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આંતરિક સરનામું. પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું ઇનસાઇડ એડ્રેસ, પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે. આ પ્રકારનું સરનામું હાંસિયાને અડીન તારીખ પછી જેવી તમે તારીખ લખો ને એનેથી એક લાઈન છોડીને તરત તે એક લાઈન છોડીને લખવામાં આવે. આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે, અને તેમાંય વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે કોઈ એક વ્યક્તિને આમ ઉદ્બોધન કરી અને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ અને જરૂર પડે તો તેનો હોદ્દો વગેરે લખવાનો હોય છે. આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે ખાસ આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેની આગળ સન્માનવાચક વિશેષણ એ વિશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે કોઈ પુરુષનું નામ હોય તો એને આપણે અંગ્રેજીમાં શું કહે, મિસ્ટર અથવા તો મિસ્ટર, બરાબર. જ્યારે એને આપણે ગુજરાતીમાં શ્રીમાન અથવા તો શ્રીયુક્ત એવો શબ્દ વાપરે, મિસ્ટર અથવા તો કે જે કે મહેરા અથવા તો શ્રીમાન આર બી મહેતા, તો શ્રીમાન એમ ડી પટેલ, તો શ્રીમાન એમ વી માનકોળિયા, બરાબર. આ અલગ અલગ જે કંઈ એના સંબોધન, શ્રીમાન એ ડી સોલંકી, બરાબર, શ્રીમાન એજી અઘા, એસી અઘારા, આ અલગ અલગ એના જે પૂરા નામ તમે આપણે મિસ્ટર કરીને લગાડી શકીએ. હવે કોઈ મહિલાના નામનો જો સમાવેશ થતો હોય તો એ મહિલા જો પરણિત હોય તો ખાસ આંતરિક સરનામામાં યાદ રાખજો, કારણ કે યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવે, એનો યોગ્ય ક્રમ જાળવવો પડે. સરનામાના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેની આગળ સન્માનવાચક વિશેષણ વિશે ખાસ ધ્યાન રાખવું. સામાન્ય રીતે જો કોઈ પુરુષ હોય તો શ્રી કે શ્રીમાન એવો શબ્દ લગાડવામાં આવે છે, અને જો કોઈ સ્ત્રી હોય અને એમાંય જો એ પરણિત હોય તો તેના નામની આગળ મિસિસ, બરાબર, એમ આર એસ એટલે ગુજરાતીમાં એને શું કહેવાય, શ્રીમતી એવો શબ્દ વાપરવામાં આવે ગુજરાતીમાં, શ્રીમતી. અહીંયા આપણે કેમ શ્રીમાન કીધું, જો મહિલા અપરણિત હોય તો તેના નામની આગળ મિસ, મિસ એટલે કુમારી એવો શબ્દ અહીંયા આપણે વાપરી શકીએ. ક્યારેક મહિલા પરણિત કે અપરણિત છે એવો ખ્યાલ ન હોય ત્યારે આપણે અહીંયા મિસ, એમ આઈ એમ એસ, મિસ શબ્દનો ઉપયોગ કરી શકીએ. હવે મિસ માટે કોઈ શબ્દ નથી, એનો કોઈ ગુજરાતી પર્યાય શબ્દ છે નહીં. ઉદાહરણ આપ્યા કે મિસિસ અનિતા વિરાણી, મિસિસ દેવશ્રી ઠક્કર, મિસિસ પ્રીતિ પંડિત, બરાબર. આ મિસ આ જે એક પરણિત એક અપરણિત અને એકનો કંઈ ખ્યાલ નથી એવો અંદર હું લખું છું. શ્રીમાન અનંતા વિરાણી, કુમારી દેવશ્રી ઠાકર અને મિસ એટલે કે પરણિત છે કે અપરણિત છે એનો ખ્યાલ નથી. ઓલામાં કુમારી દેવશ્રી ઠાકર એટલે એ અપરણિત છે, અને અહીંયા શ્રીમતી કીધું એટલે અનંતા વિરાણી એ પરણેલા છે. ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એક્સ વાય
બરાબર, એક્સ વાયર આવો એક શબ્દ વાપરવામાં આવતો હતો બરાબર ત્યાં, તેને ટૂંકમાં ESQ એવું લખી શકાય. અહીંયા બાબત ખાસ નોંધવી રહે કે આ પ્રકારનો માનવાચક શબ્દ અંતભાગમાં લખાય છે. આ માટે બીજો કોઈ ગુજરાતી પર્યાય શબ્દ નથી. દાખલા તરીકે RV વેડિયા ESQ અહીંયા જો લખ્યું ને છેલ્લે એન્ડમાં, તો અહીંયા આપણે આપણી એન્ડમાં લખી શકીએ છીએ. હવે અંદર કેટલીક વ્યક્તિઓ પોતાના નામ સાથે તેમને મેળવેલી ઉપાધિઓ એટલે પદવીઓ ડિગ્રીનો પણ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ સંજોગોમાં ESQ અને ડિગ્રી એ બંને બાબતો સાથે લખી શકાય નહીં. જો બંનેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય જ બનતો હોય તો નીચે મુજબ લખી શકે. માનો કે બંને સાથે તો રજૂ ન જ કરી શકાય, તમે તમારી ડિગ્રી કે જે ક્વોલિફિકેશન છે ઈ અને ESQ બંને એકી સાથે રજૂ ન કરી શકાય. અને જો બંને તમારે અનિવાર્ય બનતું હોય તો તમારે નીચે મુજબ લખી શકાય. RV વેડિયા ESQ અને પછી PhD. કેટલીક વ્યક્તિઓ તેમણે મેળવેલા માન સૂચક મોભાદાયક પદવી કે ઉપાધિઓના નામની પહેલાં ઉલ્લેખ કરવાનું પસંદ કરે છે. આ પદવીઓ કે ઉપાધિઓ એટલે કે ડૉક્ટર, પ્રોફેસર, સર, પદ્મશ્રી, કેપ્ટન, કર્નલ, બ્રિગેડિયર, આવા સંજોગોમાં તેમના નામની આગળ આ રીતે લખી શકાય. ડૉક્ટર ઉર્જસ્વ ધ્રુવ, સર રવિન્દ્ર જાડેજા, પ્રોફેસર નિલય મેઠ, આ તો આગળ લગાડી શકાય છે. જ્યારે માનસૂચક શબ્દ ઉપરાંત હોદ્દાનો પણ નામ સાથે ઉલ્લેખ કરવાનો હોય તો આ રીતે લખાય કે પ્રોફેસર પ્રિન્સિપલ કાઉન્સમાં DR એટલે કે જે કીધું ઋષભ પંડ્યા બરાબર, પહેલાં પ્રિન્સિપલ કીધું અને પછી ડૉક્ટરેટની પદવી ધરાવે છે એટલે કે એમના માનસૂચક હોદ્દાની સાથે સાથે. જ્યારે માનસૂચક શબ્દ સ્ત્રીઓના નામની સાથે હોય તો ડૉક્ટર કાઉન્સમાં અહીંયા ડૉક્ટર, આપણે પ્રિન્સિપલ અને DR કર્યું તો અહીંયા DR અને કાઉન્સમાં SMT એટલે શ્રીમતી નંદના ભાર્ગવ, પ્રોફેસર કાઉન્સમાં MS તો કે કજરી મહેતા મિસ બરાબર, આપવાની કે આપણે કહી શકીએ કે ખ્યાલ નથી. હવે અહીંયા જે બિન વ્યક્તિગત નામો ધરાવતી પેઢી માટે આગળ ધનો ઉપયોગ કરી શકાય છે. ધ રેપિડેક્સ કોર્પોરેશન, ધ રેડિક્સ કોર્પોરેશન, આવું. જ્યારે કોઈ લિમિટેડ કંપની પેઢી કે જાહેર સાહસોના અધિકારીઓને આંતરિક સરનામાના ભાગરૂપે સંબંધિત કરવાના હોય ત્યારે સામાન્ય રીતે તે વ્યક્તિનું નામ નહીં પણ એનો હોદ્દો લખવામાં આવે છે. ધી સેક્રેટરી બરાબર, એવું આ કોઈનો હોદ્દો જ લખાય, નામ ન લખાય. જાયકોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ઇંગ્લિશમાં રાઇટ સાઈડમાં, અથવા દાખલા તરીકે ધ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ નામ ન લખાય, એનો હોદ્દો જ લખાય. નવરંગપુરા અમદાવાદ. હવે આપણે જોઈએ એનું સંબોધન. વિદ્યાર્થી મિત્રો ખાસ, આંતરિક સરનામા પછી એક લાઈન છોડીને ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દ લખવામાં આવે છે. સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલેથી થાય છે. આ શુભેચ્છાઓમાં હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, કેમ છો વગેરેથી આપવા અથવા તો સ્વીકારવામાં આવે છે. પત્રનો મુખ્ય હાર્દ અહીં હવે પછી શરૂ થતું હોવાને કારણે પહેલાં પત્ર વાંચનારને યથાયોગ્ય સંબોધન કરવાનું ઠીક ગણાશે અને તેથી જ તેનું સંબોધન ડિયર સર, ડિયર મેડમ અથવા તો ડિયર મિસ્ટર સુરી, માય ડિયર મિસ્ટર ઠક્કર એવું પણ હોઈ શકે. ગમે તમે એનું મૂળ આગળ એનો યોગ્ય સંબોધક ડિયર, માય ડિયર કેવો શબ્દ લગાડી શકો. અત્રે યાદ રાખવું જોઈએ કે આંતરિક સરનામામાં કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો સંબોધનમાં ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખાવવું જોઈએ. જો કોઈ નામનો ઉલ્લેખ ન થયો હોય તો હોદ્દાનો ઉલ્લેખ થયો હોય તો સર કે મેડમ, જો નામનો ઉલ્લેખ થયો હોય તો ડિયર પછી એનું નામ આવવું જોઈએ. જો કોઈ હોદ્દાનો ઉલ્લેખ થયો હોય તો સર કે મેડમ એવું સંબોધન હોઈ શકે. ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન અથવા તો શ્રીમતી એવું સંબોધન વપરાય. જ્યારે કોઈ પત્ર જૂથ કે સમૂહને સંબોધીને લખાય છે ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી
અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી મહાવિરામ કોલમ મહાવિરામ વપરાય છે. અન્ય એક બાબત મહત્ત્વની છે કે વાણિજ્ય પત્રમાં સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનારના ઘરોબા અથવા તો સંબંધોની નિકટતા જાણી શકાય છે. સરકારી સંસ્થા સાથેના પત્ર વ્યવહારમાં એકદમ વ્યવહારિક એવું સર અથવા તો મેડમ એવું સંબોધન વાપરી શકાય છે. સામાન્ય રીતે તો વ્યવહારમાં ડિયર સર મેડમ એવું જ સંબોધન વપરાય છે. પત્ર મેળવનાર સાથે વિશેષ ધરાબો થાય તો માય ડિયર ખાન એવું સંબોધન લખી શકાય. ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન શ્રીમતી સાહેબશ્રી મેડમશ્રી મહેરબાનશ્રી મહોદયશ્રી મહાશય આવા શબ્દોનો ઉપયોગ સંબોધનો વાપરી શકાય. પત્રનું સંબોધન પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન કયું લખાશે તે નિયત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એના પછીનું આપણી પાસે આવે જે આગળના મુદ્દા તરફ આપણે જઈએ તો અહીંયા જે આપણે નિયમિત ભાગોની ચર્ચા ચાલે છે અત્યારે એમાં આપણે છેલ્લે કયું જોયું સંબોધન બરાબર જેની આપણે અહીંયા અત્યારે ચર્ચા કરતા હતા. હં સંબોધન સેલ્યુટેશન અને હવે આપણે પહોંચ્યા હતા પત્રના મુખ્ય ભાગો એટલે ત્રણ ભાગની અંદર જે પત્ર લખવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો તે તો એ જે ત્રણ ભાગની અંદર પત્ર લખવામાં આવે છે તેની ચર્ચા હવે પછીને આપણે નેક્સ્ટ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો કરશું. આપણે યાદ રાખજો પત્રના મુખ્ય ભાગો પ્રારંભિક ભાગ મધ્ય ફકરો અને અંતિમ ફકરો ત્યાં પહોંચ્યા હતા. નમસ્કાર.